جب مصیبت میں پکارا یا جناب سیدا، جب مصیبت میں پکارا یا جناب سیدا، نکلا گردش سے ستارہ یا جناب سیدا، جب مصیبت میں پکارا یا جناب سیدا. اعوذ باللہ من الشیطان اللعین الرجیم، بسم اللہ الرحمن الرحیم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان محترم، خطبہ شعبانیہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم ماہ رمضان نی تیاری بارہ ما جے خطبو آپیو ہتو تینا سلسلہ ما پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم فرماویو، وتصدقوا على فقرائكم ومساكينكم. پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم خطبہ نے اگر ودارتا کہیں کہ تمہیں صدقو کاڈو، تمہارا فقیرو انے تمہارا مسکینو اوپر تمہیں صدقو کاڈی انے مدد کرو. پیغمبر اسلام آ کلام نندر میں گھنی حقیقت بیان کری رہیا چھے. پہلا تو صدقہ نو اہمیت، آ صدقو ایوی چیز چھے، آ صدقہ تو تدفع البلا، کہ صدقو بلا نے دور کرے چھے. آ صدقہ تو ترد القضاء، کہ جے لکھائی گئیلی چیز چھے قضاء ان قدر نندر میں، એ વસ્તુને પણ આપણે સદકો કાઢી અને ઠુકરાવી શકીએ છીએ. સદકાનો મતલબ એ નથી કે આપણે આપણા ઘરના અંદરમાં જે સંદૂક હોય અંદરમાં રાખી દઈએ અને મહિનાઓના મહિના સુધી તે હકદાર સુધી ન પહોંચે. સદકો જ્યારથી હકદારને પહોંચે છે ત્યારથી તે વલાબ્દ હશે. એટલા માટે ગાંધી તેની વાટ જોવાની નથી, બલકે આપણું ધર્મ કાલી તે ઉપર માને છે કે થોડીક પણ રકમ હોય હકદાર સુધી પહોંચાડી દો. અને પૈગમ્બરે કહ્યું વતસદ્દકુ અલા ફુકરાઇકુમ, તમારા ફકીરો ઉપર તમે હમદર્દી કરો, તમારા મિસ્કીનો ઉપર તમે સદકો કાઢો અને મદદ કરો. મતલબ ઈ કે જે ગામના અંદરમાં ફકીર હોય એ પ્રિયોરિટી છે. એવું ના થાય કે ઘરના છોકરા ઘેંટી ચાટે અને પાડોશીને આટો દે. આપણા ગામના અંદરમાં અગર જો મોહતાજ હોય અને આપણે બહાર દેશ તેને મોકલાવે તો એ આપણા અહલે બેત અલેમું સલાતુ વસલામના સમજાવવા મુજબ એ બરાબર નથી. સૌથી વધારે હકદાર એ આપણા સગા હોય છે, ત્યાર પછી આપણા પાડોશી હોય છે, આપણા ગામના રહેવાસી હોય છે, પછી આપણા વતન અંદરમાં રહેવાસી હોય છે. અગર જો એ સર્વે માંથી કોઈ હકદાર ન હોય ત્યારે પછી આપણે તે રકમને બહારે મોકલાવી શકીએ. માસુમો લોકો ફરમાવે છે મા મિન નિઅમતિન મુવફ્ફરા ઇલ્લા વફી જાનિબિહી હક્કુન મુદય્યઅ, કે કોઈ અગર જો તમે નિયમતને જો કે તે નિયમત પુષ્કર છે તો એનો મતલબ એ છે કે બાજુમાં અમુક એવા હક છે કે જે હકોને વાયા કરવામાં આવ્યું હોય. અગર જો સરખી રીતના એ હકોને પહોંચાડવામાં આવે તો આપણા મોમિનોના મજમાન અંદરમાં એક ફકીર ના હોય, એક ગરીબ ના હોય, એક મિસ્કીન ના હોય. વા ઇન્ના ફી અમવાલિહિમ હક્કુલ લિસાઇલ વલ મહરૂમ, કુરાન શરીફના અંદરમાં એક આયત છે કે તમારી દૌલતના અંદરમાં, તમારા પૈસાના અંદરમાં હક છે, દુર્વા છે, એ સવાલ કરવાવાળાઓ માટે અને તે હાજતમંદો માટે અને તે ફકીરો માટે. એ સવાલો, એ હક અગર જો અદા કરવામાં ન આવ્યું તો કયામતના દિવસે એ ખુદાવંદ કરીમના કુટુંબીજનો, જે પ્રમાણે હદીસ કુદસી અંદરમાં છે અલ્ફો કરાઓ અયાલી, ફકીરો મારા ફામી છે, વલઅગનિયાઓ ઓ મનાઈ, અને તે દૌલતમંદ અમારા આંબાસાદ છે. તો અગર જો હકમાં કોતાહી કરવામાં આવે તો તે અલ્લાહના ફામી એ આંબાસાદો પાસે તેઓના હક કયામતના દિવસે તલબ કરશે જરૂર, અને ત્યારે એ પરેશાનીની હાલતમાં આપણે શું જવાબ દેશું. جب مصیبت میں پکارا یا جناب سیدا، آپ کے دشمن پا ہے قرآن میں بھی لعنتیں، آپ کے دشمن پا ہے قرآن میں بھی لعنتیں،
ہم بھی کرتے ہیں تبلا یا جناب سیدا. جب مصیبت میں پکارا یا جناب سیدا, ہم بھی ایک دن روزائے شبیر کے زائر بنے, ہم بھی ایک دن روزائے شبیر کے زائر بنے, دیکھے جنت کا نظارہ یا جناب سیدا. جب مصیبت میں پکارا یا جناب سیدا. 20 ماہ شعبان آجنی تاریخوں 1300 ہجری سن میں آیت اللہ سلطان الواعدین شیرازی صاحب انتقال پامیا چھے. آپ کہہ دیجئے علی سے روز محشر کے لیے, کہہ دے فدوی ہے ہمارا یا جناب سیدا. جب مصیبت میں پکارا یا جناب سیدا, جب مصیبت میں پکارا یا جناب سیدا, جب مصیبت میں پکارا یا جناب سیدا. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آپ کہہ دیجئے علی سے روز محشر کے لیے, کہہ دے فدوی ہے ہمارا یا جناب سیدا. جب مصیبت میں پکارا یا جناب سیدا, جب مصیبت میں پکارا یا جناب سیدا, جب مصیبت میں پکارا یا جناب سیدا.